મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન સાથે મળી રહ્યા છે. મિત્રો, બોર્ડની એક્ઝામ હવે નજીક આવી રહી છે અને આ વખતે 2021માં વિજ્ઞાન વિષયમાં આપણે કયા પ્રશ્નો વધારે તૈયાર કરવા કે જેની પૂછાવાની શક્યતા બોર્ડમાં વધારે હોય. તો મિત્રો, દરેક ચેપ્ટર વાઇઝ હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની સિરીઝ બનાવી રહ્યો છું, તો તમે બધાએ જોઈ પણ હશે. આજે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1, કે જે કુલ તમારું અહીંયા 4 માર્ક્સમાંથી પૂછાવાનું છે આ વખતે બોર્ડમાં, બાકીના કેટલાક મોટા ભાગના જે ટોપિક છે એ બોર્ડમાં આ વખતે કટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે પૂછાવાના નથી. અને જે પૂછાવાના છે એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા કે જે તમારે ખરેખર વધારે તૈયાર કરવાના છે, તો ચાલો આપણે જોઈએ. તો આપણું ચેપ્ટર 1 છે એ છે રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે કે કેમેસ્ટ્રી છે. હવે રસાયણ વિજ્ઞાનની અંદર આપણા ચેપ્ટર 1માંથી કુલ 4 માર્ક્સનું પૂછાશે, એટલે કે 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને 3 ગુણનો પણ એક પ્રશ્ન પૂછાશે, એટલે કુલ તમારા થયા 4 માર્ક્સ, બરોબર. હવે 4 માર્ક્સ મેળવવા માટે આપણી પાસે તૈયાર કરવાનું ઘણું બધું છે અને મોટાભાગના સ્ટુડન્ટ્સને કેમેસ્ટ્રી અને ફિઝિક્સની અંદર થોડીક તકલીફ પડતી હોય એવું મને ખ્યાલ છે. તો મિત્રો, તમારી આ ચિંતાને આપણે ઓછી કરી દઈએ. જુઓ, હવે તમારે તૈયાર કયા ટોપિક વધારે કરવાના છે, તો આપણો ટોપિક જે પૂછાવાનો છે એ છે રાસાયણિક પ્રક્રિયા એટલે શું અથવા ભૌતિક પ્રક્રિયા. એમાં જુઓ, કોઈ પહેલો છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે કયા કયા અવલોકનોને આધારે કહી શકાય, પહેલો એ પ્રશ્ન છે. બીજો છે, મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે. તો આ બંને પ્રશ્નો ખૂબ અગત્યના છે, તમે ખાસ તૈયાર કરજો. સાથે સાથે ત્યાર પછી છે રાસાયણિક સમીકરણ. હવે રાસાયણિક સમીકરણમાં જુઓ, સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે, રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ, સ્વાધ્યાય 4, બરોબર. તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકાય અને વધારે વાર પૂછાવાની શક્યતા છે આ વખતે. ત્યાર પછી બીજા નંબરનો આપણો પ્રશ્ન છે સ્વાધ્યાય 6 નો, રાસાયણિક સમીકરણને સંતુલિત કરો, બરોબર. તો ઈઝી છે, થોડીક મહેનત કરશો તો તમને આવડી જશે. સાથે સાથે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત એટલે કે બેલેન્સ કરવાના સોપાનો જણાવો. એમાં સ્વાધ્યાય 6, 7 અને 8 નંબરનું ખાસ તૈયાર કરવાનું, બરોબર. ત્યાર પછી છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. હવે એની અંદરથી આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવા પ્રશ્નો તમારા બોર્ડમાં પૂછાઈ શકાય અને અત્યાર સુધીના પેપર સોલ્યુશનોમાં વધારે વાર પૂછાયેલા છે. તો અહીંયા પદાર્થ એક્સ એટલે કે કોઈ પણ એક પદાર્થ આપેલો હશે, પદાર્થ એક્સનું દ્રાવણ દોડવા એટલે કે વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે. એમાં એ નંબરમાં પદાર્થ એક્સનું નામ આપો, એટલે કે પદાર્થ કયો છે એ લખવાનો અને એનું રાસાયણિક સૂત્ર લખવાનું. ત્યાર પછી બીમાં છે, એ રીતે પૂછાશે કે એ પદાર્થ નો એક્સની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો, બરોબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સહેજ પણ લિબરલ રહેતા નહીં અને આ પ્રશ્નો ખાસ તૈયાર કરજો. ત્યાર પછી બીજો એક અગત્યનો પ્રશ્ન જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે સમજાવો અને એમાં આપણે 3 અગત્યની પ્રક્રિયાઓ જોવાની છે, એક સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા અને ત્રીજી છે વિસ્થાપન પ્રક્રિયા, બરોબર મિત્રો. તો હવે પાછા બીજા કેટલાક અગત્યના પ્રશ્નો. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું, ઉદાહરણ આપો, સ્વાધ્યાય 9, બરોબર. ત્યાર પછી અગત્યનો પ્રશ્ન છે, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો, કારણ આપો એમ પણ પૂછી શકાય અને એ છે આપણે સ્વાધ્યાય 10માં નંબરનો પ્રશ્ન.
અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન્સ આપણો આ ચેપ્ટર નું તમારે તૈયાર કરવાનો છે અને એ છે ઉષ્મીય વિઘટન ઉદાહરણ સાથે સમજાવો તો મિત્રો આ હતા આપણા ચેપ્ટર 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે જે તમારે ખાસ તૈયાર કરવાના છે કારણ કે આમાંથી જ બોર્ડમાં પૂછાવાની શક્યતા વધારે છે અને પછી જો તમારી પાસે સમય વધે તો તમે એક્સ્ટ્રા કોઈ પણ ક્વેશ્ચન્સ તૈયાર કરી શકો છો પણ આ તો છોડતા જ નહીં બરોબર જેને પાસ થવું છે એના માટે પણ અને જેને સ્કોરિંગ રિઝલ્ટ લાવવાનું છે 80 માંથી 80 એને તો આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે બરોબર અને સાથે સાથે જુઓ ચેપ્ટર 1 માંથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ ત્રીજા નંબરમાં ક્ષારણ ખોરાપણું એટલે કે ખોરું થવું અને શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર જોઈ છે આ પ્રશ્નો આપણા અહીંયા કટ કરી દેવામાં આવ્યા છે એટલે કે આ પૂછાવાના નથી આ ટોપિકો નીકળી ગયા છે એટલે લાલ અહીંયા મેં જેનું લખ્યું છે એ તમારે બધું તૈયાર કરવાનું રહેશે ખ્યાલ આવી ગયો મિત્રો તો આ હતી ચેપ્ટર 1 ની બોર્ડની એક્ઝામ માટેની ખૂબ જ અગત્યની ટિપ્સ અને આ સિવાય મેં સમાજ વિદ્યા મેથ્સ હોય કે સાયન્સ હોય બધા જ વિષયોમાં ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના વિડીયો બનાવ્યા છે જો તમે ન જોયા હોય તો ખાસ જોઈ લેજો સાથે સાથે મેથ્સની અંદર ગાલા એસાઇનમેન્ટના બધા જ પેપરોના સોલ્યુશનના વિડીયો હું અપલોડ કરી રહ્યો છું તો 4 પેપર ઓલરેડી અપલોડ થઈ ગયા છે તમે જોયા પણ હશે અને કદાચ જો જોવાના રહી ગયા હોય તો આ ચેનલ્સ ખાસ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને બોર્ડની એક્ઝામમાં આ બધા જ વિડીયો ખૂબ જ અગત્ય એટલે કે મદદરૂપ બની શકે તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો